રુઝાન, જે પ્રમાણે યુવતીએ વાત કરી છે કે એને જે ધમકી આપતા હતા જે લોકો, એમાં યુવતી પણ સામેલ હતી, બે યુવતી એમાં સામેલ હતી, અને એ યુવતી જ આ યુવતી જે પીડિતા છે તેને મેસેજ કરતી હતી, ગાળો બોલતી હતી અને ધમકી આપતી હતી. હવે મહિલા જ મહિલાને આવું કરી રહી છે તો આપણે બીજા પાસેથી સુરક્ષાની આશા શું રાખીએ? સૌથી પહેલા તો હું તમારી જોડે એટલે ડિસએગ્રી થઈશ, કારણ કે મારે હંમેશા કેવું છે કે આ જે લડત છે એ સ્ત્રી પુરુષની લડત નથી, આ તો અચ્છાઈ ને બુરાઈની લડત છે. કારણ કે તમે જોયું તો હરેક વાર જ્યારે બી દીકરીઓ જોડે યા બહેનો જોડે થાય છે તો ઘણી વાર, જાણે કે પેલા પારુલ યુનિવર્સિટી કાંડમાં બી જોયું તો એનો બોયફ્રેન્ડ એનું ફેમિલી જોડે ઊભું રહ્યું હતું. એટલે આ અચ્છાઈ ને બુરાઈની લડત છે. એટલે આપણે સ્ત્રી સ્ત્રીનો દુશ્મનનો ડાયલોગ કાઢી નાખીએ. એટલા માટે કાઢીએ કારણ કે પુરુષ પુરુષના દુશ્મન બી છે અને એવા ઘણા કિસ્સાઓ છે, અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. પણ સ્ત્રી સ્ત્રીનો પોઈન્ટ ઓફ વ્યૂથી છે જ નહીં, અચ્છાઈ બુરાઈની લડત છે, એ પોઈન્ટ ઓફ વ્યૂ છે પોઈન્ટ નંબર વન. બીજો પોઈન્ટ કે જે આપણે અત્યારે જે આટલા બધા સ્ટ્રેસ કરી રહ્યા છીએ કે અમદાવાદમાં થયું ને ગુજરાતમાં થયું, તો ગુજરાતમાં આવું થાય છે, ઘણી વાર ઢાંક પીછોડ થાય છે, ઘણી વાર બહાર નથી આવતું. આ બેન લકી છે, આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ લકી છે કે આ બહાર આવ્યું છે, ના તો અનફોર્ચ્યુનેટલી એવા ઘણા કેસીસ છે. જ્યારે આપણે એવું ના કે આપણે હંમેશા બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે બે વાગે બી અમારી બેન સુરક્ષિત હોય છે. બે વાગે તો નવરાત્રીના દિવસે સુરક્ષિત હોય જ, કારણ કે બધું હાઈ એલર્ટ પર હોય, એટલે 100% સુરક્ષિત હોય. ક્રિસમસમાં બી બહેનો સુરક્ષિત હોય કારણ કે હાઈ એલર્ટ પર હોય. પણ અનફોર્ચ્યુનેટલી નોર્મલ દિવસોમાં હવે આ વધતું જઈ રહ્યું છે. હવે કેમ વધતું જઈ રહ્યું છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વધતું એટલે જઈ રહ્યું છે, હું એવું નથી કહેતી કે ભાઈ ગવર્મેન્ટનો પોઈન્ટ યા પોલીસ, એ બધી તો છે જ, બધી આપણે સ્ટોરીઓ બધા કરી જ રહ્યા છે વર્ષોથી, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ વધતું એટલે જઈ રહ્યું છે કારણ કે અનફોર્ચ્યુનેટલી આ કેસમાં બી જોયું તો બેન પહેલાં આવીને બોલી નહીં, બેને સહન કર્યું. એટલે મારે તમારા મીડિયા થ્રુ એ ખાસ મેસેજ મોકલવો છે કે ભાઈ તમારા ફેમિલીને મેસેજ મોકલો છો કે ભાઈ તમારી દીકરી જોડે કંઈ થયું હોય તો એક એક માચમાં થયું હોય તો રોજ રમતી રમતી કૂદતી તો નહીં હોય, એક એક ડિપ્રેશનમાં હશે, કંઈક પ્રેશરમાં હશે, તો મા બાપ ફેમિલી મેમ્બર્સ ક્યાં ગયા, એમને ખબર ના પડે કે કંઈક થયું છે, અને પૂછ્યું નહીં તમારી દીકરીને કે ભાઈ શું થયું છે ને અવાજ કરો. કારણ કે તમે જોયું હોય તો જ્યારે અવાજ થાય છે, બધા જોડે મળે છે, ત્યારે કોઈક હદ સુધી ન્યાય મળી રહ્યો છે. એટલે આજની તારીખમાં આપણે એ જાગૃતતા લેવાની ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અનફોર્ચ્યુનેટલી થયું છે એવું કે અત્યારે જોવા જાય તો લોકોને એ ખબર પડે છે, એવું લાગે છે કે અમે કરશું ને અમે બચી જઈશું. એટલે જ્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ, બોલીએ નહીં, ત્યાં સુધી ન્યાય મળવાનો નથી. ને ન્યાય બી મળવાની હજી આખી પ્રોસેસ છે, તો સાહેબો કેસે અમારા લોયર સાહેબો. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ યર કે અનફોર્ચ્યુનેટલી આ વધી રહ્યું છે ને ક્યાંક રોકવું પડશે. ના તો આપણે જે બહુ ગર્વથી બોલીએ છીએ કે મારું ગુજરાત સેફ છે, એ અનફોર્ચ્યુનેટ જે તમારી ટાઇટલ બી છે એ ટાઇટલ કે ભાઈ હવે ઇટ વિલ બીકમ અ હિસ્ટ્રી. યસ, ઇટ કેન બીકમ અ હિસ્ટ્રી. બિલકુલ પિનાકીનભાઈ, વકીલ છો આપ. 2016ના આંકડા જેમાં 2.24 મિલિયન ક્રાઇમ ખાલી મહિલાઓ પર કરવામાં આવેલા અત્યાચારના હતા, 2018માં આંકડો ડબલ થઈ ગયો છે. આટલા બધો જે વધી રહ્યા છે રેટ, તેનું કારણ શું છે? શું લોકોમાં એટલી જાગૃતતા નથી કે તે બહાર આવે અને મતલબ ફેસ કરે, કોઈ પણ થવું છે મારી સાથે તો હું આજે ખુલીને બહાર આવું, કમ્પ્લેન નોંધાવું અને ન્યાયની માંગણી કરું, એ માનસિકતા નથી? એક આંકડો હજી આપી દઉં સિમ્પલ વાળો. હર એક કલાકે 4 રેપ થાય છે. બિલકુલ, હર 15 મિનિટે એક. બિલકુલ. સિદ્ધિબેને કહ્યું એમ.